રાજ્યભરમાં કોરોનાના કેસો વધતા સરકારની ચિંતામાં વધારો થયો છે રાજ્યમાં કોરોનાના જુદા જુદા સ્ટ્રેન જોવા મળતા તંત્ર એલર્ટ પર છે છેલ્લા કેટલાય દિવસથી વધી રહેલા કોરોનાના કેસો ચીનના વુહાન સ્ટ્રેનના કારણે આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે વુહાન સ્ટ્રેનના કારણે કોરોનાના કેસો સતત વધતા હોવા અંગે વાત કરતા ગુજરાત સરકારની નિષ્ણાત ટીમના સભ્યની સિવિલ હોસ્પિટલના મેડિસન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે ટીવીનાય સાથે વાત કરી અને કહ્યું કે લોકોને ગભરાવાની જરૂર નથી કોઈપણ સ્ટ્રેનની સાયકલ સમયાંતરે આવતી રહે છે તે માટે આપણે સાવચેતી જરૂરી છે કેટલીક વાર વાયરસ શરીરમાં પ્રવેશે તે વખતે જે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને કારણે નબળો પડતો હોય છે ગુજરાતમાં નવા સ્ટ્રેન જોવા મળ્યા છે કેસમાં પણ વધારો થઈ રહ્યો છે આપણી સાથે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય છે તેમની સાથે વાત કરીશું કમલેશભાઈ નવા સ્ટ્રેન કેટલા છે અને કયા કયા પ્રકારના છે જી નમસ્કાર વુહાનથી આ વાયરસ ચાલુ થયો એક વર્ષ પૂરું થયું ગુજરાતમાં પણ એક વર્ષ પૂરું થયું ત્યારે મહત્તમ કિસ્સા આજે પણ વુહાન જે સ્ટ્રેન હતી એના જ છે ઇંગ્લેન્ડથી લેટલ લોકો આવ્યા એમાં કેટલા સ્થાનિક લોકોમાં પણ આ વાયરસ નોંધાયો છે એ સિવાય આફ્રિકા જે લોકો જે આવેલા ત્યાંથી પણ અમુક લોકોમાં આફ્રિકન સ્ટ્રેન નોંધાઈ છે એ સિવાય વિશ્વમાં તો બ્રાઝિલ અને હવે તો ફ્રાન્સની સ્ટ્રેનની પણ વાતો છે ત્યારે આ કિસ્સા જૂજ છે બહુ જ બહુ જ આંગળીના વેડે ઘણા એટલા છે મહત્તમ જે સ્ટ્રેન છે એ સ્ટ્રેન વુહાન સ્ટ્રેન જ છે એટલે ગભરાવાની જરૂર નથી પહેલી વસ્તુ કારણ કે અત્યારે વેક્સિન આવી ગઈ છે તો એ વેક્સિનની અસરકારતા એટલી જ છે સૌ જ્યારે વારો આવે ત્યારે લે એ બહુ મહત્વની વસ્તુ છે તમારાનો જે છે એ જોખમી કેટલો છે ધ્યાન રાખવું જેમ 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 પાન્ડેમિક આગળ વધે એક વર્ષ બે વર્ષ એમ આગળ વધે એમ વાયરસની ઘાતકતા ઘટતી હોય છે આ પહેલી વાત બીજી વાત અત્યારે પણ તમે જો ટેસ્ટિંગ વધાર્યું છે ગુજરાતમાં અત્યારે જે કિસ્સા વધારે આવે છે એનું એક કારણ ટેસ્ટિંગ આપણે વધાર્યું છે જેમ પહેલાં આપણે એપ્રિલ મેમાં જે આપણે ટેસ્ટિંગ વધાર્યું હતું દિવાળીની આસપાસ વધાર્યું એમાં ટેસ્ટિંગ વધાર્યું છે યુવાન માણસોમાં પણ વધારે કિસ્સા છે જે દાખલ થાય છે ઓક્સિજન અથવા વેન્ટિલેટર પર એ સંખ્યા બહુ હજુ પણ દસ ટકા કરતાં ઘણી ઓછી છે ત્યારે સૌએ સાવચેત રહેવાની જરૂર છે અને હજુ પણ વેક્સિન જે છે આપણું એક શસ્ત્ર આપણને મળ્યું છે આ મહામારીમાં લડવા માટે તો એ કવચનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને વેક્સિન લેવી જોઈએ જે નવા સ્ટ્રેન છે તે સંક્રમિત લોકોને કઈ સ્પીડે કરતા હોય છે કેવી રીતે કરતા હોય છે વિષાણુ દેશ પ્રમાણે વેશ બદલે એ પ્રમાણે ત્યાંના વાતાવરણ ત્યાં લોકોની જીવનશૈલી ત્યાં લોકોના રોગો એ પ્રમાણે વાયરસ ત્યાં બદલાયો છે અહીં જૂજ જૂચિકિત્સાઓ છે ત્યારે આ વાયરસ મૂળે સંક્રમણવાળો વાયરસ છે જ્યારે જ્યારે આનો વેવ છે આ મૂળ વ્યુહાનના વાયરસ વાયરસનો જ આ વેવ છે એની જે ફેલાવાની જે ક્ષમતા છે એ મૂળ જેવી જ છે ઇવન જે ત્યાં બીજા વિશ્વના અન્ય દેશોમાં છે ત્યાં બીજા બધા ફેક્ટર કામ કરતા હોય છે આપણે ત્યાં જે એન્વાયરમેન્ટલ ફેક્ટર અને અને માણસોના ફેક્ટર એ કોમન રહે એટલે એના કારણે કંઈ બહુ ફરક ન પડે આ બીજી વાત અને ત્રીજી વાત અત્યારે આ વેક્સિનમાં જે આ વુહાનની જે મેઇન સ્ટ્રેન છે તો એને અસરકારક છે તો લોકો વેક્સિન એ બધી મહત્વની વસ્તુ છે છે જે તે સ્વરૂપ બદલાય છે વાયરસનું સ્વરૂપ બદલાય છે આગામી સમયમાં વધુ જોખમી બની શકે ખરો શક્યતા બહુ ઓછી છે કારણ કે આ ઘણી વખત તમે પેપરમાં મીડિયામાં વાંચો છો કે બ્લડ ટ્લોટરીના કિસ્સા હોય કે આંતરામાં ડાયરિયા વોમડીના કિસ્સા બધા કિસ્સા આપણે નોંધાઈ ચૂક્યા છે આપણે ત્યાં ડેન્ગ્યુના કિસ્સા પણ નોંધાઈ ચૂક્યા છે નબળાઈ થાક બહુ લાગવું આપણે ત્યાં નોંધાઈ ચૂક્યું છે શું એટલે ઘણી વખત લોકોના ધ્યાનમાં અત્યારે આવ્યું હોય બાકી લક્ષણોમાં કોઈ કોઈ ફેરફાર નથી દવાઓ જે અત્યારે સ્ટીરોઇડ કે અમે રેમડેસિવિરની દવા કે ટોસિઝમેબ આ બધી દવાઓ અત્યારે આ રોગ પર પણ અસરકારક છે અને આ નવી નવી સ્ટેન આવે એના કિસ્સા પણ વધશે અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ જે લોકો આમાં જમા નોંધાય એના કોન્ટેકમાં આવનારા બધા જ લોકો એના લિસ્ટ બનાવી એનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છતાં પણ ફેલાય તો એના માટે આ બધી પણ છે એટલે ગભરાવાની જરૂર નથી ટૂંકમાં કહીએ તો નવા લક્ષણો નવા બદલાયા છે સારવાર એ જ છે પરંતુ લોકોએ વેક્સિન લેવી જોઈએ જેથી કરીને જે આ કોરોનાના કેસ વધી રહ્યા છે તેના પર અંકુશ લાદી શકાય કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ